સુરતમાં તાપી નદીમાં રેતી ચોરો ખુલ્લેઆમ લૂંટ મચાવી રહ્યા છે, છતાં પણ ભૂસ્તર વિભાગના અધિકારીઓ કુંભકર્ણ નિંદ્રામાં છે। ભૂસ્તર વિભાગે જે પ્રકારે કામગીરી કરવી જોઈએ તે થઈ રહી નથી અને તેના કારણે તાપી નદીમાંથી ખુલ્લેઆમ ગેરકાયદેસર રેતી ચોરીની ઘટના સામે આવી રહી છે। સુરતના તાપી કિનારે ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયાની ખેતી ખનન થઈ રહીની માહિતી મળી રહી છે। ભૂસ્તર વિભાગ દ્વારા જે નિયમોનું પાલન કરવું જોઈએ તે થઈ રહ્યું નથી અને તેના કારણે તાપી નદીમાં યાંત્રિક બોર્ડ રેતી ચોરીની અનેક ઘટનાઓ સામે આવી રહી છે। સરથાણા નેચર પાર્ક પાસે યાંત્રિક હોડીમાં મોટા પ્રમાણમાં રેતી ચોરી થઈ રહી હોવાનું બહાર આવ્યું છે। પોલીસ જ્યારે ઘટનાસ્થળ પર પહોંચી ત્યારે પોલીસ દ્વારા ભૂસ્તર વિભાગમાં અને ફાયર વિભાગની ટીમને જાણ કરાઈ હતી। રેતી ખનન માફિયાએ તાપી નદીને વચોવચ યાંત્રિક હોડી મૂકી દેતા હોય છે અને રાત્રે અંધારામાં રેતી ખનન કરવાની તેમની મોડસ ઓપરેટિંગ છે, એ પ્રમાણે ગેરકાયદેસર રેતી ખનન કરે છે। ભૂસ્તર વિભાગને સુરત શહેર અને જિલ્લામાં તાપી નદી કિનારે કરોડો રૂપિયાની રેતી ચોરી હોવાની ફરિયાદો મળે છે, પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે જ્યારે પણ ભૂસ્તર વિભાગની ટીમ સ્થળ પર મળેલી માહિતી મુજબ પહોંચે છે ત્યારે તેમના હાથે રેતી ખનન કરનારા માફિયાઓ ઝડપાતા નથી, એ આશ્ચર્યજનક બાબત છે। સરથાણા નેચર પાર્કની પાછળ પણ આ જ પ્રકારની ફરિયાદો મળી હતી, પરંતુ ભૂસ્તર વિભાગની ટીમ ગંભીરતાપૂર્વક કોઈ કાર્યવાહી કરી નથી। એટલું જ નહીં, પરંતુ સુરતના ભાઠા પાલ વિસ્તાર અંદર પણ સતત રેતી ખનન થઈ રહી છે, પરંતુ ભૂસ્તર વિભાગની આંખો ખુલી રહી નથી। તાપી નદીના કિનારે સુરત શહેર અને જિલ્લામાં ખૂબ જ મોટા પ્રમાણની અંદર રેતી ખનન થાય છે। એક અંદાજ મુજબ રોજની 150 થી 200 ગાડીઓ રેતી ભરીને જાય છે। અંદાજે રોજના 20 થી 25 લાખ રૂપિયાનું રેતી ખનન થઈ રહ્યું હોવાનું છતાં ભૂસ્તર વિભાગના અધિકારીઓ કેમ કોઈ કાર્યવાહી નથી કરતા તે મોટો પ્રશ્ન છે। સતત લોકો ચર્ચા કરતા હોય છે કે ભૂસ્તર વિભાગમાં ખૂબ જ વ્યાપક પ્રમાણમાં અંદર ભ્રષ્ટાચાર થતો હોય છે। અધિકારીઓ રેતી ખનનના માફિયાઓ સાથે સાંઠગાંઠમાં હોવાના કારણે તાપી નદીમાં રેતી ખનન બંધ થઈ નથી તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે। જો કે જિલ્લાના કલેક્ટર દ્વારા આ તમામ બાબતોને તલસ્પી તપાસ થવી જોઈએ, તે તો જ તાપી નદીમાં ગેરકાયદેસર રેતી ખનન ઓછું થશે। બ્યુરો રિપોર્ટ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।